बोलो स्वामी नारायण भगवान की जय। श्री नर नारायण भगवान की जय। शतानंद स्वामी एसी मा मंत्र मा प्रवेश करे छे। श्री निस्पृहाय नमः। 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 हे महाराज तम निस्पृही छो, કોઈ જાતની તમને ઈચ્છા જ નથી, ભગવાનને પૂજાવાની કે મોટાઈની કોઈ ઈચ્છા નથી, સત્તાધીશ થવાની કે રાજવૈભવ મળે તેની પણ ઈચ્છા નથી, એવા તમે નિસ્પૃહી છો। હે પ્રભુ, ગમે તેવા કિંમતી પદાર્થ મળે તમે તરત જ બીજાને આપી દો છો। માણસોની ઈચ્છાનો કોઈ દી મનુષ્યનો અંત જ આવતો નથી, જેટલું મળે એટલું માણસોને ઓછું ને ઓછું। પૂજાવાની ઈચ્છા માણસોને, માન મોટાઈની ઈચ્છા, સત્તાધીશ પ્રધાન થવાની, સરપંચ થવાની, માન મોટાઈની સત્તા પાછળ આખું જગત દોડે છે। રાજા થવાનું માટે તો લોહીની નદીઓ વહેવડાવે તોય ઈચ્છા પૂરી એની થતી નથી। ઈચ્છા પૂરી કરવા માટે ઊંધા ચિંતા કામ પણ કરે, પાપથી જરાય બીવે નહીં, મનુષ્ય આવા હોય, પણ પરમાત્મા તો ઈચ્છા રહિત છે, નિસ્પૃહી છે। જીવાત્મા ઈચ્છાને વધારનારો છે, લાખ મળે તો બે લાખ ને, એક બંગલો તો બે બંગલા ને, દીકરા મળે તો ગાડી લાડી વાડી, મળે તો મોટરની ઈચ્છા, ધન ખપે 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 એમાં પોતે જ ખપી જાય છે અને જન્મ મૃત્યુના ચક્કરમાં ફરતું થઈ જાય છે। જન્મ મરણનું સંકટ મોટું, તે થકી મનમાં ડરી ભજી લો ને સહજાનંદ હરી। ઈચ્છાનો અંત આવતો નથી તેથી જીવાત્માને વાસના રહી જાય છે અને ખૂબ દુઃખી થાય છે। મહેનત કરતા જે મળે તેમાં સંતોષ રાખવો, પણ પુરુષાર્થ તો કરતા જ રહેવું। આટલું મળી ગયું છે હવે ચાલશે, પુરુષાર્થ ચાલુ રાખો, મહેનત ચાલુ રાખવી। મહારાજને કોઈ જાતની ઈચ્છા નથી તેની આપણે કથા લઈએ। ધરમપુરના કુશળ કુંવરબાઈની, મોટું ધરમપુરનું 500 ગામનું રાજ ચલાવે છે। ભગવાનના પ્રારબ્ધ ઉપર એનું જીવન ચાલે, સાસરે આવ્યા, ચડોતર દેશ ધર્મપુર, સાસરે આવ્યા, થોડો સમય થયો, દીકરો મોટો થવા લાગ્યો, પણ ભગવાનને કરવું, પતિ સોમદેવ એનું મૃત્યુ થઈ ગયું। જ્યારે સ્ત્રીના માથા ઉપરથી છત્તર ચાલ્યું જાય ત્યારે નિરાશ બની જાય છે, કેમ બાળકોને મોટા કરવા, વીતી હોય ને એને ખબર પડે કેમ મોટા કર્યા હશે બાળકોને, કેવી તકલીફ કેવા કામ કરીને મોટા કર્યા એ તો એ માવડી જ જાણે। બધા એ સંકલ્પ હતા સમી ગયા, દીકરો મોટો થયો, એને રાજ આપ્યું, થોડું જાજુ રાજ તો કુંસર કુંવરબાઈ પોતે ચતુર ડાહ્યા ને હોશિયાર છે એ ચલાવે છે, એમ કરતાં દીકરાને ઘરે દીકરો આવ્યો, પુત્રો, પુત્રનું નામ છે રૂપદેવ અને પોતરાનું નામ રાખ્યું છે વિજયદેવ। થોડા સમય થયો, કોણ જાણે પ્રારબ્ધ કેવા છે, દીકરાને ભગવાન ધામમાં લઈ ગયા, હવે એકલા રાજરાણી રહ્યા। હિંમત રાખીને ભગવાનનું સ્મરણ કરે છે,
આટલી બધી આફત. દીકરો હોય ને તો આધાર થાય માવડીને, પણ દીકરો એ ધામમાં ગયો, પોતરો તો નાનો છે, વહીવટ રાજનો ચલાવો એ ઘરનો વહીવટ નથી, અઘરું છે. આખા સંપ્રદાયનો ચલાવવું એ અઘરું છે. પોતરાને શું આવડે નાનો, વિચારી લીધું આટલી બધી સંપત્તિ, ધન માલ મિલકત રાસ રચીનું બહુ છે, એક પુણ્યનું કામ કરું, સદા વ્રત ચલાવ્યું, તીર્થવાસી આવે એને બધાને ભરપેટ જમાડે છે. આ બાજુ શું થયું કથા વળાંક લે છે. ભરચક સભા ભરી છે ગઢપુરની, પરમ ચૈતનાન સ્વામી દર્શન કરવા આવ્યા. ઈચ્છા છે મને કે મને ભગવાન આવકાર આપશે, આદર આપશે, સન્માન કરશે. પધારો, આવો આવો સ્વામી આવો. ભગવાન તો અંતરનું જાણી જાય કે આને માનભાઈ બહુ નડે છે, માની છે. સભામાં પાછળ ઊભા, પાછળ આવ્યા તો આગળથી કેમ ખબર પડે પાછળ કોણ આવ્યું. શ્રીજી મહારાજે કહ્યું, માનની મૂર્તિ જોઈ, બધા જોવા માંડ્યા કોણ છે માનની મૂર્તિ. ઓ જુઓ ઊભા છે પરમ ચૈતનાનંદ સ્વામી, માનની મૂર્તિ છે. અંતરમાં માન ભર્યું છે, અભિમાન. ઓહો, ભરી સભામાં મને એમ કહ્યું માનની મૂર્તિ, મારે નથી જ રહેવું. ભગવાન તો ઓળખાયા પણ દોષ ઓળખાણા નહીં. કથામાં બેસીએ ને તે મન સાફ કરીને બેસવું પડે, કચરો બચરો બારે નાખ્યા હોય તો અંતર વસે. હાંડો એમને ઘીનો ભર્યો અને પાછું બીજું ઘી નાખો તો છલકીને ઉછળી જાય, તેમ હૃદયરૂપી પાત્ર છે, એમાં આવા માન મોટા, અભિમાન, કપટ, દગા કોઈની આજ્ઞામાં જ નહીં, મરજી પ્રમાણે વર્તનારા દુઃખી થાય છે. ગુરુ કૃપા કે શ્રીજીની કૃપા એના માથે વરસતી નથી, શુષ્ક રહે છે એનું જીવન. ચૈતનાનંદ સ્વામી તો ઉઠ્યા, રવાના થઈ ગયા, એ તરત જ પૂજાની જોડી લઈને રવાના થઈ ગયા. એના સાથે 50 શિષ્યો રવાના થયા. જરાક આગળ ગયા, સ્વામી કે મને તો માનભાઈ લઈ જાય છે, દોષ ઓળખી ગયા, પણ તમને કોણ લઈ જાય છે, માટે પાછા જાઓ. જે ત્યાં છે એ બીજે ક્યાંય નથી, મોક્ષનો માર્ગ તો આ ગઢપુરમાં બિરાજે છે, શ્રી સ્વામિનારાયણ ભગવાન ત્યાં છે. સમજે છે પણ દોષને ટાળી શકતા નથી, રવાના થઈ ગયા. એ આવ્યા ધા ફરતા ફરતા ધરમપુર. શ્રીજી મહારાજે પૂછ્યું, તમે કેમ પાછા આવ્યા? કે અમારા ગુરુ એમ કીધું, મને તો માનભાઈ લઈ જાય છે, તમને કોણ લઈ જાય છે. હા, એને પોતાનો દોષ ઓળખ્યો છે એટલે ટાળવાની કોશિશ રહેશે, એના થકી કુશળ કુંવરબાઈનું કલ્યાણ થશે. ચાલતા ચાલતા ધરમપુર આવ્યા. આ બાજુ કુશળ કુંવરબાઈ છૂટા હાથે, તીર્થવાસી, અભ્યાગત, ગરીબ એને જમાડે છે. જેટલા આવે એને પહેલાં સવારના પાઠ પૂજા કરી લે કુશળ કુંવરબાઈ, પછી જેટલા આવ્યા હોય એ બધાને ચરણે પગે લાગતા જાય, ચરણનો સ્પર્શ કરતા જાય, જમાડે બીજા લોકો. આપણા પરમ ચૈતનાન સ્વામી આવ્યા છે ત્યાં, ચરણો સ્પર્શ કરવા હાથ લંબાવ્યો કુશળ કુંવરબાઈએ, એટલે આપણા સાધુ તો ધન સ્ત્રીના ત્યાગી છે, પાછળ ખસકી ગયા. કેમ સાધુરામ, તમે કેમ, અમે આ બધાને અડીએ છીએ, તમારા ચરણ સ્પર્શ કેમ કરવા નથી દેતા? ઓહો માતાજી, અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ, દીક્ષિત સાધુ છીએ, ધન સ્ત્રીના ત્યાગી છીએ. ઓહો સ્વામિનારાયણ કે હા ક્યાં છે,
તો કે ગઢપુરમાં જ બહુ સરસ. હવે દરરોજ સભા થાય, ચૈતન્યાનંદ સ્વામી કથા વાંચે, એવો ઉપદેશ પિંડ બ્રહ્માંડથી પર થઈ જાય, વાસનાથી વિરક્ત થઈ જાય એવી કથાઓ સંભળાવી અને કુશળ કુંવરબાઈનું અંતર તો બહુ ભક્તિથી રંગાયેલું છે, પણ દુઃખ એનું છે કે પુત્રે ગયા ને પતિએ ગયા. તમામ રાજબા દરબારનો ભાર ખુલાસો કરવો, ન્યાય નીતિનો ધ્યેય આપવો બહુ કઠણ પડે છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી ખૂબ ઉપદેશ આપે છે, એકલો જીવ આવ્યો એકલો જવાનો છે, જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથે જી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાઉં હું સાથે જી, લાવ્યા ત્યારે કાંઈ નથી લાવ્યા, જાશું ત્યારે આમ ને આમ ખુલ્લા હાથે જશો. માટે રાજમાતાને કહે છે, માતા વચ્ચે પડદો રાખ્યો છે, ધર્મ લોપ્યો નથી, પડદો રાખીને બોલે છે. ચિત્તવૃત્તિ તમારી ભગવાનમાં રાખો. ગુરુ તરીકે આવ્યા પરમ ચૈતન્યાનંદ સ્વામી, રાજરાણીને બહુ ઈચ્છા, દરરોજ હાથી ઉપર સ્વામીને બેસાડે, એના દીકરા પોતરા ગામની શેરીઓમાં ફરે, ધૂન કરતા કરતા દરરોજ એની શોભાયાત્રા નીકળે, ધરમપુરની વિરાહ વિશાળ રાજ્ય મહેલ. રાજગુરુ છે, આપણા રાજગુરુ છે એમ કહીને ફૂલડેથી વધાવે, નમસ્કાર કરે, છોકરાને શેરીઓમાં લેટડાવે, સાષ્ટાંગ દંડવટ કરાવે અને હાથી ઉપર બેસે ચૈતન્યાનંદ સ્વામી. કોઈક માણસે જઈને શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ ચૈતન્યાનંદ સ્વામી ગયા છે, પણ હાથી ઉપર અસવારી કરીને બેસે છે, ધર્મનો લોપ થઈ ગયો છે, રાજરાણીમાં બંધાઈ ગયા છે, રાજરાણીને બોલાવતા નથી, ધર્મથી ચૂકી નથી ગયા, પણ માન મોટાઈથી આગળ ગયા છે, આ શોભે નહીં આપણા સ્વામિનારાયણ સંતને, માટે કંઈક કરો. શ્રીજી મહારાજ કે, હાથી ખૂંચી ગયો હોય ને કીચડમાં તો હાથી જ કાઢી શકે, સસલું ન કાઢી શકે, બીજા સાધુનું કામ નથી, તો આ મુક્તાન સ્વામીને મૂકો. મુક્તાન સ્વામી કે, મહારાજ હું ત્યાં જઈને શું કરું, નાના સ્વામી તમારામાં મારી અદ્ભુત શક્તિ મૂકી છે, મારી શક્તિ દ્વારાએ જ્યારથી તમે આવ્યા છો એક વચન અમારું લોપ્યું નથી, જ્યાં મૂક્યા છીએ ત્યાં તમે ગયા છો, તમારા ઉપર અમારે બહુ રાજીપો છે, તો તમે જઈ શકશો. ભલે મહારાજ તમે જેમ કહો એમ. અને થયા મુક્તાન સ્વામી ચાલતા આવ્યા છે દરબારમાં, ધરમપુર મંડળ લઈને. જ્યાં મંડળ લઈને આવ્યા ને તો પરમ ચૈતન્યાનંદ સ્વામી હાથી ઉપર બેસીને આવે છે. ઓહો, ચૈતન્યાનંદ સ્વામી જોયા, મારા ગુરુ આવ્યા, હું હાથી ઉપર બેઠો છું, હાથીને ઝુકાવ્યો, નીચે ઉતરી મુક્તાન સ્વામીને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા સૂઈને. પ્રજાજનો જોઈ રહ્યા, આપણે આ રાજગુરુ કહેવાય, ગુરુને ગુરુ આવ્યા છે, બધા રાજી થયા. હવે મુક્તાન સ્વામી કહે છે, સ્વામી આ શું કરો છો, આપણે આ મોભો ચાલે, આપણે ત્યાગી છીએ ને આ હાથી ઉપર બેસીને વરઘોડો નીકળે ને તમે બેઠા હોય શોભે, આમું ન ચાલે. હા સ્વામી તમે જેમ કહેશો એમ. હવે મુક્તાન સ્વામી રાજરાણી માતાને સરસ ઉપદેશ આપ્યો, વચ્ચે પડદો છે,
ત્યારે સ્વામીને રાજરાણી કે કુશળ કુંવરબાઈ, બીજું તો ઠીક, મેં ભાગવત સાંભળ્યું, તેમાં એમ આવ્યું કે રુક્ષ્મણીનો હાથ ઝાલીને મહારાજે પોતાના રથમાં બેસાડ્યા, એવો મારો હાથ ક્યારે ઝાલશે? મારો હાથ ઝાલે એવી મને બહુ ઈચ્છા છે. એ પૂછ પૂરી કરો, બીજું તમે સંસાર જોઈ લીધો. સંસાર તો સુખ દુઃખનો દરિયો છે. રાજ્યમાં પણ સુખ નથી, અનંત વિટંબડા છે. હવે શ્રીજી મહારાજ પધારે એવી કંઈ ગોઠવણી કરો મારા રાજમાં આવે. મુક્તાન સ્વામી કે ભલે, અમે તમને એ ગોઠવી દેશું. મુક્તાન સ્વામી આવ્યા છે ગઢપુર. શ્રીજી મહારાજને વાત કરી કુશળ કુંવરબાઈ, રાજરાણી ધર્મથી શોભે એવા, અંતરમાં ભગવાનને યાદ કરે છે, ઉપર શિર છત્ર નથી, પુત્ર નથી ને પતિ નથી, ચાલ્યા ગયા છે ધામમાં. વિહોણી બાઈ છે, વિરહમાં તલપે છે, પણ તમારું વિપત્તિમાં પણ વાસુદેવ ભૂલ્યા નથી, એવા સુરક્ષણ સુરક્ષિત રાજ ચલાવે, પુત્રવત્ત પ્રજાનું પાલન કરે છે. આપ ચાલો. મહારાજ કે ભલે, એની ભક્તિને આધીન થઈને અમે ચાલીએ છીએ. હવે મહારાજ ગઢપુરથી ચાલ્યા જાય, માણકી અસવાર થઈને, સાથે સાધુપાળા વગેરે છે. સમાચાર આપ્યો, સ્વામિનારાયણ ભગવાન પધારે છે. દીકરાને કહ્યું, વિજય દેવ, સ્વામિનારાયણ ભગવાન પધારે છે આપણા નગરમાં, સરસ મજાનો હાથી લઈ જાઓ શણગારેલો, અને હાથી ઉપર ભગવાનને બિરાજમાન કરજો, અને પાછળ તમે તું ચામર ઢોળજે દીકરા. કે ભલે માં. અને ભગવાન જેવા પધાર્યા એટલે નિસરણી મૂકી, મતલબ પહેલો હાથી નીચે ઝૂક્યો, અને ભગવાન સ્વામિનારાયણ હાથી ઉપર બિરાજમાન થયા. અને કેવા શોભે છે આપણે ગાઈએ, કવિ સુંદર ગાયું છે. સોના અંબાડીએ હાથી શણગાર્યો, સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારી રે કોઈ જોવાને આવો, ગજે બેઠા ગીરધારી રે કોઈ જોવાને આવો, હણ હણતા ઘોડાને પાડા રૂપાડા, હણ હણતા ઘોડાને પાડા રૂપાડા, આગે ચાલી અસવારી રે કોઈ જોવાને આવો, આગે ચાલી અસવારી રે કોઈ જોવાને આવો, જામો જરિયાને પાગસોનેરી, જામો જરિયાને પાગસોનેરી, ધ્યાન કરજો ધ્યાન, છોગાલી હદવાડી રે કોઈ જોવાને આવો, છોગાલી હદવાડી રે કોઈ જોવાને ચાવો, કાનોમાં કુંડળને મોતીડાની માળા, કાનોમાં કુંડળને મોતીડાની માળા, હારા પહેર્યા છે હજારી રે કોઈ જોવાને આવો, હારા પહેર્યા છે હજારી
લાંબી અસવારી અને ઘોડાઓ, કેટલાય ઘોડા રાજ દરબારમાંથી હણહણતા જાય છે ઘોડાઓ. મહારાજે જામો જરિયાનો પહેર્યો અને છોગલાવાળી પાઘ પહેરી છે. ધ્યાન કરજો, કાનમાં કુંડળ ને મોતીડા અને હાર કેવા પહેર્યા છે, હજારીના હાર પહેર્યા છે. નિરખતા જઈએ. વાજાને વાજેને છતર છાજે, વાજા વાજેને છતર છાજે, ચમર કરે બ્રહ્મચારી રે કોઈ જોવાને આવો, ચમર કરે બ્રહ્મચારી રે બેઠા છે. અને મુરજી બ્રહ્મચારી ચામર ઢોળે છે. જેમ તમે માનસી પૂજા કરો ને દરરોજ ચામર ઢોળો, અબદાગીરી ઝાલો, પછી પાછળ સોનાનું છત્તર ઝાલો માનસી પૂજામાં, અને ખોબો ભરીને તુલસી પત્ર ચરણમાં પધરાવીએ. આ માનસી પૂજામાં કરતા હોઈએ છીએ, ન કરતા તો કરજો બાપ. કાંક ભાવ ભીની ચામર ઢોળે છે મુરજી બ્રહ્મચારી. અને આગળ તો મોટામાં મોટી અસવારી છે, રાજની અસવારી છે. વાજાને ઢોલને શરણાઈને બધા ઢબુકતા જાય છે. નારીઓ મંગળ ગીત ગાય અને માથા ઉપર સામૈયા લઈ અને સામા આવ્યા છે. સંત હરી જન કીર્તન ગાવે, સંત હરી જન કીર્તન ગાવે, મૂર્તિ માવાની ઉર્ધારી રે કોઈ જોવાને આવે, મૂર્તિ માવાની ઉર્ધારી રે કોઈ જોવાને આવો, નારી આવે ને મોતીડે વધાવે, ઘર નારી આવે ને મોતીડે વધાવે, શેરીમાં ભીડ થઈ ભારી રે કોઈ જોવાને આવો, શેરીમાં ભીડ થઈ ભારી રે કોઈ જોવાને આવો, નારાયણ દાસના નાથ પધાર્યા, નારાયણ દાસના નાથ પધાર્યા, અવતાર ના અવતારી રે કોઈ જોવાને આવો, અવતાર ના અવતારી રે કોઈ જોવાને આવો, સોના અંબાડીએ હાથી શણગાર્યો, સોના અંબાડીએ ને હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારી રે કોઈ જોવાને આવો, ગજે બેઠા ગીરધારી રે કોઈ જોવાને આવો, જોવાને આવો. મુક્તાન સ્વામીને મૂક્યા ને કે શ્રીજી મહારાજને તેડી આવો. ત્યારે કુશળ કુંવરબાઈને ઈચ્છા થઈ કે હવે તેડવા તો જાય છે પણ કંઈક ભેટ મોકલવી જોઈએ ને, એટલે હાથેથી ચોખા માથે ફોતરા હોય ને કાઢીને, એકદમ જરાય અણી ભાંગેલી ન હોય એવા અક્ષત ને બે મુઠ્ઠી કરીને પોટલી દીધી. મુક્તાન સ્વામીએ કહ્યું, મહારાજ આ કુશળ કુંવરબાઈ મોકલાવી છે આપણા માટે ભેટ. જ્યાં ખોલી તો સંતોને બતાવ્યું આ શું છે. સંતો કે ચોખા, જ્યારે આવા ચોખા જેવા ચોખ્ખું થશે તમારું હૃદય, ચોખ્ખા થશો ત્યારે ધામમાં જાશો. એક એક વસ્તુ ઉપરથી ભગવાન કલ્યાણનો માર્ગ બતાવે છે. મહારાજ પધાર્યા અને રાણી સાહેબની ઈચ્છા છે મહારાજને હું સરસ મજાના થાળ બનાવ્યા, ભગવાન ભોજન જમ્યા. દૂર છે કુશળ કુંવરબાઈએ બાલમાં કંકુ છાંટણા કર્યા, ફૂલ પુષ્પથી વધાવ્યા, પુષ્પની માળા પહેરાવી. અંતરમાં ઈચ્છા છે મારો હાથ રૂક્ષ્મણીનો ઝાલ્યો ને એ મારો હાથ ક્યારે ચાલશે.
અંતરમાં ઈચ્છા છે. અને ભગવાને હાથ લાંબો કર્યો અને કુશળ કુંવરબાઈનો હાથ ઝાલ્યો અને ઓના ઉરવાળા ઊભા થઈ ગયા. વાહ, ગદગદિત થઈ ગયા. મહારાજ, વર્ષોનો મારો ઈચ્છા હતી, મારો હાથ ક્યારે ઝાલશે? ભગવાને હાથ ઝાલ્યો. કુંવરબાઈ, પૂર્વના તો તમે બોટરા મુક્ત છો, તમારે ઘરે ભાવ અને શ્રદ્ધાથી અમે આવ્યા છીએ. મહારાજ, આવ્યા છો ને તો હવે એક જ પ્રાર્થના. શું શું પ્રાર્થના છે? આ રાજ દરબાર દીકરો તમને સોંપું છું, તમે સંભાળો, રાજા તમે થાવ, આવી મારી ઈચ્છા છે. ભગવાન નિસ્પૃહી છે એટલે તરત બોલ્યા, રાજ દરબાર અમારે જોવો નથી, જાઓ. અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીએ એમાં સુખ છે, એવું 14 લોકના રાજમાંય નથી. સમજાણું, મૂર્તિનું ધ્યાન કરવું, એનું સ્મરણ કરવું, લીલા ચરિત્રનું વાંચન શ્રવણ કરવું, એના જેવું સુખ તો 14 લોકમાંય નથી. આ લોક તો શું હોય, એક જ લોક મચ્છરિયા જેવો, 14 લોકમાંય નથી. તમે રાજને લઈને શું કરીએ, નિસ્પૃહી છે. વનમાં કહ્યું મૈયા રાણીએ, આ બે દીકરીને લઈ પરણો અને આ આખો રાજ દરબાર તમે સંભાળો બુટોલ નગરનું. મહારાજ કે મેં રાજ કરવા નથી આવ્યા, આ તો આખા અનંત બ્રહ્માંડનું રાજ અમારી પાસે છે, પછી આ તમારું રાજ લઈને શું કરું છે? એ અમારું જ છે. આ રાજ દરબાર, કુશળ કુંવરબાઈ કહે છે, આ રાજ દરબાર તમે સંભાળ, દીકરો તમને દાસ તરીકે તમારી સેવા કરશે. મહારાજ અમે છૂટા થઈ જઈએ. મહારાજ નિસ્પૃહી છે એટલે બોલ્યા છે, તમારો રાજ તમે કરો પણ અંતરમાં રાખજો હરિ. તમારું રાજ તમે કરો પણ અંતરમાં રાખજો હરિ. જો ઉપાધિ રહેશે અંતરે તો ખોટ મોટી જાશે ખરી. જોયું ઉપાધિ રહેશે અંતરે તો ખોટ મોટી જાશે ખરી. રાજમાતા, તમારું રાજ તમે કરો પણ અંતરમાં ભગવાનને રાખજો. જો ઉપાધિમાં ને ઉપાધિમાં રહેશો તો મોટી ખોટ રહી જશે ને વાસના રહી જશે ને જન્મ મરણ ફેરામાં ચક્કર ફરતા થઈ જશો. તમે રાજ નથી જોઈતું, તમે સંભાળો. ભલે મહારાજ આપની જેવી ઈચ્છા, પણ એક સમયો કરો ને. ભલે લ્યો, વસંત પંચમીનો સમયો કર્યો. બહુ ખુશ થયા છે રાજમાતા, સમયો કર્યો. અને શ્રીજી મહારાજે એક છાંટડા ઉડાડ્યા રંગના, એમ બોલ્યા છે, આ રંગનો છાંટો એક ઉડશે ને એને અમે બધાને અમારા ધામમાં તેડી જશું. રાજી થયા છે, મોટો ઉત્સવ કર્યો. હવે અમે અમારા ગઢપુર ધામમાં જઈએ. ભલે મહારાજ, નિરખી નિરખીને એવા દર્શન કર્યા, દર્શનને મહારાજ વચનામૃતમાં વખાણ્યા છે. જેમ કુશળ કુંવરબાઈ દર્શન કરતા એવા બીજા દર્શન કરતા નથી, કે ખીલકોડી પૂંછડી ઊંચી નીચી કરે ને એમ કરીને ચાલ્યા જાય છે. અંતરમાં એવા ઉતાર્યા, હવે જ્યાં જુએ તેને શ્રીજી મહારાજ દેખાય છે. શ્રીજી મહારાજ તો આ પધાર્યા છે હવે ગઢપુર. આંખ રડતી રહી, જ્યાં સુધી દેખાયા ત્યાં સુધી જોઈ જ રહ્યા. અંતરમાં ભગવાનની મૂર્તિ ઉતરી. 15 દિવસ થયા શ્રીજી મહારાજ પહોંચ્યા ગઢપુર. 15 દિવસ થયા અને ધરમપુરના કુશળ કુંવરબાઈએ દેહ છોડી દીધો,
ભગવાન આવ્યા છે સોનાનું વિમાન લઈને અને કહ્યું રાજરાણી માતા તમારું હવે આયુષ પૂરું થઈ ગયું છે, અમે લેવા આવ્યા છીએ. સોનાના વિમાનમાં દિવ્ય સ્વરૂપે આ પાર્થિવ શરીર પંચભૂતનું અહીંયા જ રહ્યું અને દિવ્ય સ્વરૂપે આત્મા ભગવાને હાથ ઝાલીને પાછા વિમાનમાં બેસાડી દીધા. વિચાર કરો કેટલા એના ભાગ્ય હશે ભગવાન વચનામૃતમાં આ રાજરાણીને યાદ કર્યા છે. કયું વચનામૃત? હોમ લેસન તમારું આવા જ. આવા નિષ્પૃહી રાજે નથી જોઈતું અમને. અમને તો એ જ કરતા આવડે છે જે તે પ્રકારે. એમ દીકરો દેતા નથી આવડતો, મરેલા જીવતા કરતા અમને નથી આવડતું. શ્રીજી મહારાજ વચનામૃતમાં કે અમને તો જેમ થાય એમ જીવનું કલ્યાણ કરતા આવડે છે. અધમ ઉદાહરણ છે મહારાજનો અવતાર કાર્યજી છે. જીવાત્માને ભવાટમીમાંથી ભટકતો એને ભગવાન પોતાના ચરણમાં રાખવા માટે અવતાર ધારણ કરે છે અને મનોરથ ભક્તજનોના પૂરા કરે છે. શતાનંદ સ્વામી કહે છે હે પ્રભુ તમે નિષ્પૃહી છો, કોઈ ઈચ્છા નથી, એક જ ઈચ્છા છે જીવાત્માનું કલ્યાણ કરવું અને એને સુખિયા કરવા, એના ચરણ સુધી પહોંચાડવા. એવા હે પુરુષોત્તમ નારાયણ તમને હું વારંવાર નમસ્કાર કરું છું. હે પર ઉપકારી પરમ હિતકારી પ્રભુ પર જાઓ બલિહારી બલિહારી શત બુદ્ધિ જાગે દુઃખ દૂર ભાગે અંતર અનુરાગે જાઓ વારી ચિરે અંતરે અનુરાગે જાઉં વારી શુભ માતી દેજો અંતર મારે જો હર સુણી લેજો સુખકારી જય રાધે શ્યામ પ્યારી કુંજ વિહારી ગોકુળે આવો ગિરધારી રે જીરે ભુજ માયાવો ગિરધારી રે જીરે ભુજ માયાવો ગિરધારી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય.